नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनुं स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में समास जोवाना छीए अने आ समास में आज आपणे बहुव्रीही समास जोवाना छीए। तो शुरुआत करिए, बहुव्रीही समास कोने कहेवाय? तो आज जोईए बहुव्रीही समास। तो पहला तो मित्रों, नाम छे एने ज आपणे याद राखीशुं के बहुव्रीही। मित्रों, आ शब्द एटले के खास करीने व्रीही जे अवारनवार जोड़नीना स्वरूपमां आपणे पूछातुं होय छे, तो एनो आपणे खास ध्यान राखशुं कि व्रीहीनी ज्यारे जोड़णी पूछाय ત્યારે કઈ રીતના લખાશે। તો કે આ રીતના વી છે એ દીર્ઘય આવશે અને ર આવશે અને હી છે એ હ્રસ્વય આવશે, એટલે કે બહુવ્રીહી સમાસ। તો જોઈએ એમની વ્યાખ્યા, તો કે બહુવ્રીહી સમાસ કહેવાય કોને? તો કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષક ઉપમાન ઉપમેય જેવા સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય છે। ફરીથી એક વખત જોઈએ તો કે જે સમાસના બે પદો વચ્ચે વિશેષણ વિશેષક ઉપમાન ઉપમેયના સંબંધ હોય અને સમસ્ત પદ છે એ અન્ય પદનું વિશેષણ બનતું હોય ત્યારે છે એ બહુવ્રીહી સમાસ બને છે। બહુવ્રીહી એ અન્ય પદ પ્રધાન સમાસ છે। મિત્રો, આ કયા પ્રકારનો છે એ સમાસ છે? તો કે અન્ય પદ પ્રધાન સમાસ છે, એટલે આપણે ધ્યાન રાખીશું। બીજું જોઈએ આગળ, બહુવ્રીહી સમાસ બે પદો વચ્ચે સમાન વિભક્તિ કે ભિન્ન વિભક્તિના સંબંધ હોય છે, એટલે કે જે બહુવ્રીહી સમાસ છે એમાં બે પદો એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ, પૂર્વપદ અને ઉત્તરપદ, તો કે બે પદો વચ્ચે સમાન વિભક્તિ હોય અથવા તો ભિન્ન એટલે કે જુદી જુદી વિભક્તિના સંબંધ હોય છે। બહુવ્રીહી શબ્દ પોતે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે। મિત્રો, યાદ કરો, આગળ આપણે પણ એક સમાસમાં જોઈ ગયા હતા કે ભાઈ દ્વિગુ સમાસ, તો કે દ્વિગુ સમાસ પોતે દ્વિગુ સમાસ છે એવું આપણે આગળ વાત કરી ચૂક્યા હતા। તો આજે પણ આ આઠમો જે સમાસ છે આપણો, એમાં પણ યાદ રાખીશું બહુવ્રીહી સમાસ છે એ પોતે છે એ બહુવ્રીહી સમાસ છે। તો કે બહુવ્રીહી સમાસ છે એનો વિગ્રહ શું થશે? તો કે જેની પાસે બહુવ્રીહી એટલે કે ડાંગર અથવા ચોખા ડાંગર છે તે, અને મિત્રો આ જે બહુવ્રીહીમાં યાદ રાખશું કે ભાઈ અંતે પ્રત્યે તે વધારે આવશે, એટલે બહુવ્રીહી સમાસ પોતે છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે। અને આ સિવાય તો કે એના વિગ્રહમાં અંતે છે એ શું આવશે? તો કે તે શબ્દ વધારે આવશે। અને મિત્રો યાદ રાખીશું કે જેટલા પણ જે શબ્દ સમૂહ છે એના વધારે પડતા ઉપયોગ છે અથવા શબ્દ સમૂહ જે પણ છે એ બધા જ છે વધારે પડતા શબ્દ સમૂહ આ સમાસમાં આવે છે એનું પણ આપણે ધ્યાન રાખીશું। ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે ઇઝીલી સમજાઈ જાય। તો કે પહેલું છે ગજાનન, તો ગજાનનનો વિગ્રહ શું થાય? તો કે જેનું આનંદ, આનંદ એટલે થાય એનું મુખ, એટલે કે મુખનો સમાનાર્થી શબ્દ છે, એટલે યાદ રાખીશું સમાનાર્થી શબ્દ ગજાનન, તો ગજ જેવું છે તે, ગજ એટલે હાથી, એ હાથીનો સમાનાર્થી છે, એટલે ધ્યાન રાખીશું। ફરીથી આપણે જોઈએ આખું, તો કે ગજાનન એટલે શું થાય? તો કે જેનું આનંદ, આનંદ એટલે મુખ, એ મુખનો સમાનાર્થી છે, ગજ એટલે હાથી, જેવું છે તે, જેનું આનંદ ગજ જેવું છે તે। જોઈએ આગળ બીજું એક્ઝામ્પલ, ચતુર્મુખ, તો એનો વિગ્રહ થશે જેના ચાર મુખ છે તે, ચતુર્મુખ એનો વિગ્રહ શું થાય? તો કે જેના ચાર મુખ છે તે। આગળ જોઈએ ત્રીજું ચક્ર પાણી, તો એનો વિગ્રહ થાય ચક્ર છે જેના પાણી, પાણી એટલે ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે ભાઈ પાણી, તો કે ભાઈ પાણી બે રીતના લખાય છે, આ રીતના પણ લખાય છે અને અહીંયા જે આપેલું છે એ રીતના, હવે બંનેમાં ડિફરન્સ શું છે એની વાત કરીએ, તો કે આ પાણી એટલે આપણે જળ, જે જળની વાત કરીએ છીએ, અને આ પાણી એટલે હાથ થઈ, આ પાણી એટલે શું થશે? તો કે હાથ, એટલે પાણી આ સમાનાર્થી શબ્દ છે અને આ પાણી છે એ જળ એનો સમાનાર્થી શબ્દ છે। અને મિત્રો આવા સમાનાર્થી શબ્દના આપણે આઠ ભાગ છે એ ઓલરેડી આપણે આપણા ચેનલ ઉપર અપલોડ કરેલા છે, જો હજી સુધી તમે ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। એટલે યાદ રાખીશું ચક્ર એટલે કે જેના ચક્ર છે જેના હાથમાં તે। ચોથું જોઈએ ચંદ્રશેખર, તો એનો વિગ્રહ થાય ચંદ્ર છે જેની શિખામાં તે, ચંદ્રશેખર એટલે એનું શું થશે?
મિત્રો અહીંયા ધ્યાન રાખશો, ચંદ્રશેખર આઝાદની વાત નથી, પણ આપણે અહીં વિગ્રહ કરીએ તો કે ચંદ્ર છે જેની શિખામાં તેની, પાંચમું જો વીણા પાણી, તો એનો વિગ્રહ થશે વીણા છે જેના હાથમાં તે પાણી. એટલે એ તો ખ્યાલ આવી ગયો મિત્રો, આપણે હમણાં જ વાત કરી ચૂક્યા. એટલે આ પાણી આવશે એટલે રસવઈ અણી આવે તો શું આવશે, તો કે ભાઈ હાથ આવશે. અને જો દીર્ઘય અણી આવે એટલે કે પાણીમાં દીર્ઘય અણી આવે તો શું બનશે, તો કે જળ. એટલે કે જેના વીણા છે જેના હાથમાં તે. છઠ્ઠું જોઈએ મહાબાહુ, તો જેના બાહુ મોટા છે તે. મહાબાહુ એટલે એનો વિગ્રહ શું થાય, તો કે જેના બાહુ મોટા છે તે. સાતમું જોઈએ પીતાંબર, તો કે પીળું જેનું વસ્ત્ર છે તે. પીતાંબર એટલે શું થશે, તો કે પીળું જેનું વસ્ત્ર છે તે. દશાનન, તો એનો વિગ્રહ થશે દસ જેના આનંદ, આનંદ એટલે મોહ અથવા મુખ છે તે. દસ આનંદ, દસ જેના આનંદ અથવા મોહ છે તે. નવમો શબ્દ જોઈએ ગજાનનનું, તો ગજ જેવું એનો આનંદ છે તે, જે હમણાં આપણે વાત કરી ચૂક્યા. દસમું જોઈએ પ્રતાપી, તેનો વિગ્રહ થશે વિશેષ જેનો તાપ છે તે. ફરીથી પ્રતાપી, તેનો વિગ્રહ શું થશે, તો કે વિશેષ જેનો તાપ છે તે. અગિયારમું જોઈએ વાનર મુખું, તો એનો વિગ્રહ થશે જેનું મુખ વાનર જેવું છે તે. વાનર મુખું એનો વિગ્રહ શું થાય, તો કે જેનું મુખ વાનર જેવું છે તે. બારમું જોઈએ અણધડ, અણધડ, તો એનું થશે અણઘડાયેલ છે તે. ક્યારેક આવા શબ્દો પણ મિત્રો પૂછી શકતા હોય છે, જે પરીક્ષામાં ઘણી વખત કન્ફ્યુઝન કરતા હોય છે, તો આપણે યાદ રાખશું અણધડ, અણધડ એટલે શું થશે, તો કે અણઘડાયેલ છે તે. તેરમો શબ્દ જોઈએ મીનાક્ષી, તો કે મીન જેવી જેની આંખો છે તે. મીન જેવી તેની આંખો છે તે. મિત્રો અહીં મીનાક્ષી ત્યાં હિરણાક્ષી પણ હોઈ શકે, તો કે હરણ જેવી જેની આંખો છે તે. તો આ રીતના અલગ અલગ તમને આપી શકે. ચૌદમું જોઈએ પાણીપંથો, તો જે પાણીની જેવો પંથ કાપે છે તે. એનો વિગ્રહ શું થાય, તો કે જે પાણી જેવો પંથ કાપે છે તે. પંદરમું એક્ઝામ્પલ જોઈએ નવરંગી, તો એનો વિગ્રહ થાય જેના નવ રંગો છે તેવું, જેના નવ રંગો છે તે અથવા તેવું પણ આપણે લઈ શકાય છે. તો આ રીતના આપણો બહુવ્રીહી સમાસ છે એ શું થાય છે, પૂર્ણ થાય છે. જો કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય, તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો આ સિવાય આપણે સમાસના આગળથી 1-7 ભાગ પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો એ હજુ સુધી તમે ના જોયો હોય, તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મિત્રો તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. મિત્રો નવા ટોપિકની શરૂઆત નવા વિડીયોમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.